હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચલમા વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 રેગ્યુલર નું રીએસેસમેન્ટ અને રીચેકિંગ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, જે ખૂબ લાંબા સમય પછી રિઝલ્ટ ડિક્લેર થયું છે. ઓલરેડી એના એક્ઝામ પણ ફોર્મ આવી ગયા હતા, પણ રિઝલ્ટ આવ્યું નહોતું. તો આજે તમારું એક્ઝામનું જે રિઝલ્ટ હતું એ રીએસેસમેન્ટ અને રીચેકિંગનું રિઝલ્ટ આખું ડિક્લેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જે રિઝલ્ટ ડિક્લેર થયું છે એની અંદર તમારું ચેન્જીસ થયું છે યા નથી થયું, કેવી રીતના ચેક કરવાનું છે. બીજી આપણે ચર્ચા કરવાના છે કે જે રિઝલ્ટ ડિક્લેરમાં ફેરફાર થયો નથી તે વિદ્યાર્થીઓને હવે નેક્સ્ટ શું કરવાનું છે, એક્ઝામ આપવાની છે, એક્ઝામ ક્યારે આવશે, તૈયારી ક્યાંથી કરવાની છે, અને જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ડિક્લેર ચેન્જીસ થઈ ગયું છે તો કેવી રીતના ચેન્જીસ થયું છે, કેટલા માર્ક્સ આવ્યા છે, કયો ગ્રેડ આવ્યો છે, અને એ લોકોની એક માર્કશીટ રહેશે યા બે માર્કશીટ બનશે, એ વસ્તુની આજે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, દરેક કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. ઓકે, તો પહેલા વાત કરી લઈએ કેવી રીતના આપણું રિઝલ્ટ જે છે એ ચેક કરવાનું હોય છે. તો અહીંયા gtu.ac.in ઉપર જશો એટલે તમને અહીંયા રિઝલ્ટનું લિસ્ટ જોવા મળી જશે. એની અંદર ડિપ્લોમા સેમિસ્ટર 1 રેગ્યુલર રિઝલ્ટનું અહીંયા એના ઉપર ક્લિક કરશો એટલે આખું એક આઈટનું પેજ ખુલતું હોય છે. અહીંયા તમારો એન્વાયરમેન્ટ નંબર નાખવાનો છે, તમારો જે એન્વાયરમેન્ટ નંબર છે અહીંયા અંદર એન્ટર કરવાનો છે. એન્વાયરમેન્ટ નંબર એન્ટર કરશો એટલે આ ટાઈપની એક રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે. હવે આ રિઝલ્ટની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ પોતાનું આપ્યું હશે એનો ઓલ્ડ ગ્રીડ એટલે તમારો જે આગળનો જે ગ્રીડ આવ્યો હતો એ ગ્રીડનું રિઝલ્ટ તમને અહીંયા બતાવશે. ઓકે, તો આ જે છે ઓલ્ડ ગ્રીડ માટેનું છે, અહીંયા ઓલ્ડ ગ્રીડ છે, ક્લિયર. હવે આ જે ઓલ્ડ ગ્રીડ છે એમાં FF આવ્યો હતો, આ જે વિદ્યાર્થી મિત્ર છે એ પાયથોનની અંદર છે તો IT નો સ્ટુડન્ટ છે, એનો સબ્જેક્ટ કોડ હતો એમાં એને FF હતો, પણ રીએસેસમેન્ટ આપ્યું અને રીએસેસમેન્ટમાં એનો આખો નવો ગ્રેડ બની ગયો છે, AB ગ્રેડ બની ગયો છે. એટલે આખો ગ્રેડ શું થઈ ગયો છે, ચેન્જ થઈ ગયો છે. હવે એના SPIમાં પણ ફેરફાર થઈ ગયો હશે. સપોઝ ધારી લો કે આ સ્ટુડન્ટ છે એના SPI હતા, જ્યારે પણ ફર્સ્ટ રિઝલ્ટ આવ્યો એને SPI સમજી લો કે 6.25 હશે અને AB ગ્રેડ આવ્યો હશે તો એના 7.5 અપથી SPI વધી જશે. હવે આ SPI ક્યાં જોવા મળશે, અહીંયા નીચે કોઈ જગ્યાએ તમને SPI જોવા મળશે નહીં, તો એના માટે તમારે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાં જવું પડશે, ચેક કરવાનું રહેશે. અહીંયાથી તમે ક્લિક કરશો, આ પહેલાં સમજી લો કે જે લોકોને ચેન્જીસ નથી થયો એ લોકોને અહીંયા FF જ આવશે. સમજી લો કે જે વિદ્યાર્થીને અહીંયા FF આવે છે એ લોકો એવું માનવાનું છે કે તમારે કોઈ ચેન્જીસ થયો નથી, અને જેને ચેન્જ થયો છે DD ગ્રેડ હોય, DD ગ્રેડ આવ્યો હોય, પછી CC ગ્રેડ આવ્યો હોય, BC ગ્રેડ આવ્યો હોય, BB ગ્રેડ આવ્યો હોય, જે પણ ગ્રેડ આવ્યો હોય એ ગ્રેડ FF સિવાય કોઈ પણ ગ્રેડ હશે તો સમજી લેવાનું કે તમારું રિઝલ્ટ ચેન્જ થઈ ગયું છે. ઓકે, તો અહીંયા ઓલ્ડ જે છે એની અંદર FF હશે અને ન્યૂની અંદર આખું ચેન્જીસ થઈ ગયું હશે. ઓકે, હવે ચર્ચા એ કરીએ કે તમારા જે SPI છે એ SPI તમારે ચેક કરવા છે. તો SPI ચેક કરવા હોય તો તમારે અહીંયા GTU ગ્રેડ હિસ્ટ્રી, GTU ગ્રેડ હિસ્ટ્રી ઉપર જવાનું રહેશે. GTU ગ્રેડ હિસ્ટ્રી ઉપર તમે અહીંયા ક્લિક કરશો તો તમારે અહીંયા તમારો નંબર નાખવાનો રહેશે, એન્વાયરમેન્ટ નંબર, અને પાસવર્ડ જે છે એ સ્ટુડન્ટ પોર્ટલનો પાસવર્ડ તમારે એન્ટર કરી અને તમારું આખું રિઝલ્ટ ચેક કરી શકો છો. મે બી અત્યારે તમારું રિઝલ્ટ અપડેટ ના થયું હોય તો શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ અપડેટ થઈ જશે, એક બે દિવસમાં રિઝલ્ટ ત્યાં અપડેટ થઈ જશે, તો ત્યાંથી તમે તમારા SPI ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતના તમારા ન્યૂ SPI ચેક કરી શકો છો. હવે લઈએ કે જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ છે બદલાયું નથી, જે વિદ્યાર્થીઓનું પહેલા વાત કે જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ચેન્જ થઈ ગયું છે એ વિદ્યાર્થીને એક જ ડિપ્લોમા સેમિસ્ટર 1ની ડિપ્લોમા સેમ 1ની એક જ માર્કશીટ રહેશે. ધારો કે જે વિદ્યાર્થીને રીએસેસમેન્ટમાં આપ્યું છે અને રીએસેસમેન્ટમાં આપવાથી એ લોકોનું ચેન્જીસ થઈ ગયું છે તો એ વિદ્યાર્થી મિત્રોને એક જ માર્કશીટ રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જેને બે સબ્જેક્ટ, ટોટલ બે સબ્જેક્ટની અંદર રીએસેસમેન્ટ આપ્યું હશે,
બે સબ્જેક્ટ ની અંદર રીએસેસમેન્ટ આપ્યું હશે અને એક જ સબ્જેક્ટમાં એને પાસ થયો હશે. એક સબ્જેક્ટ પાસ થયો હશે, એક સબ્જેક્ટ ફેલ થયો હશે. તો હવે આ વિદ્યાર્થી શું કરવાનું? તો જે સબ્જેક્ટમાં તમે પાસ થઈ ગયા છો એની તમારે જીટીયુની એક્ઝામ આપવાની જરૂર નથી. ઓકે, હવે જે તમે સબ્જેક્ટમાં ફેલ છો, ચેન્જીસ નથી થયો, એ સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવી પડશે. હવે એ જે સબ્જેક્ટની એક્ઝામ આપવી પડશે એના એક્ઝામ ફોર્મ આવી ગયા છે સેમિસ્ટર વન રીમિડિયલના, જેનો મેં વિડીયો બનાવી દીધો. લાસ્ટ ડેટ આઈ થિંક 21 તારીખ છે, 21/5 છે. તો ત્યાં સુધી તમારે એ એક્ઝામ ફોર્મ ભરવાના રહેશે. અત્યારે તમે સ્ટુડન્ટ પોર્ટલમાં તમારે એક્ઝામ ફોર્મ કદાચ ચેક કરશો તો એની અંદર બે સબ્જેક્ટ કે ત્રણ, જે સબ્જેક્ટ આગળના હતા એ બતાવતા હશે, પણ એક બે દિવસમાં એના અંદર ચેન્જીસ આવી જશે. અને ચેન્જીસ ના આવે તો તમારી કોલેજમાં જઈ તમારા જે જીટીયુના કોઓર્ડિનેટર હોય એને તમારે વાત કરવાની છે કે સર મેં રીએસેસમેન્ટ આપ્યું હતું જેમાં મારે એક સબ્જેક્ટમાં પાસ થઈ ગયો છું, એક સબ્જેક્ટ રહી ગયો છે, પણ સ્ટુડન્ટ પોર્ટલની અંદર મારું એક્ઝામ ફોર્મ ફર્સ્ટ સેમિસ્ટરનું રીમિડિયલમાં બંને સબ્જેક્ટ બતાવે છે. તો એ લોકો તમને ત્યાંથી મેલ કરશે અને ચેન્જીસ કરાવશે. તો આ જવાબદારી તમારી બને છે. ઓકે, હવે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે એને બે સબ્જેક્ટની અંદર રીએસેસમેન્ટ આપ્યું છે, એક સબ્જેક્ટમાં પાસ થઈ જાય છે, એક સબ્જેક્ટમાં ફેલ થયો છે. તો હવે માર્કશીટ કેટલી બનશે? તો નવી જે સેમિસ્ટર વનની માર્કશીટ આવશે એની અંદર એક જ સબ્જેક્ટમાં ફેલ બતાવશે, જેમાં ફેલ છે એમાં જ બતાવશે. તો એ ફરીથી તમે હવે રીમિડિયલ એક્ઝામ આપશો, રીમિડિયલ એક્ઝામ આપશો, એ રીમિડિયલ એક્ઝામમાં તમે પાસ થશો તો તમારી સેમિસ્ટર વનની 2 માર્કશીટ બનશે. કેટલી? 2 માર્કશીટ. હવે ઘણા બધા વિદ્યાર્થીના મનમાં એવું હોય છે કે સર 2 માર્કશીટ બની જશે તો અમને આગળ જતા ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થશે? ના, એવું કોઈ જ હતું નથી કે 2 માર્કશીટ થાય છે પ્રોબ્લેમ થતો છે. હા, પણ આપણે એવું કહી શકીએ કે આપણું જે મહેનત છે કમ્પેર બીજા સ્ટુડન્ટ કરતાં આપણી મહેનત ઓછી છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે 100% ધ્યાન રાખીશું કે નેક્સ્ટ ટાઈમ આવો દિવસ ના આવે, આવા ફરીથી સબ્જેક્ટમાં એટીકેટી ના આવે, એની ખાસ ધ્યાન રાખીશું. અને એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ અમે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જે કોર્સની અંદર મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન હોય છે એટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ છો ને તો પણ તમારા સારા એવા માર્ક્સ આવતા હોય છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારા કોર્સ પરચેસ કરે છે બધા જ વિદ્યાર્થી મિત્રોના બેસ્ટમાંથી બેસ્ટ રિઝલ્ટ આવતા હોય છે. કોર્સ પરચેસ કર્યા પછી પણ મહેનત કરવી પડે છે, એટલું કોર્સ પરચેસ કરવાથી કોઈ ફેરફાર થતો નથી, એટલે મહેનત કરવી જરૂરી છે. દરેક વસ્તુ હું અહીંયાથી ગાઈડલાઇન્સ આપું છું વિદ્યાર્થી મિત્રો. વોટ્સઅપ ગ્રુપની અંદર પણ હું તમને ઇન્ફોર્મેશન આપતા હોઉં છું, ઇન્સ્ટાગ્રામની ચેનલ છે એના ઉપર પણ ઇન્ફોર્મેશન આપતા હોઉં છું. તો હજી સુધી તમે જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જજો. હવે જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે, સેમિસ્ટર વનની અંદર ચેન્જીસ થયો નથી, સેમ વનમાં ચેન્જ થયો નથી અને એની રીમિડિયલ એક્ઝામ આપવી છે, તો રીમિડિયલની એક્ઝામ ક્યારે આવશે એની ચર્ચા કરી લઈએ. તો એ રીમિડિયલની એક્ઝામ જે છે વિદ્યાર્થી મિત્રો, એની એક્ઝામ સેમ ટુ જોડે, સેમ ટુ અને સેમ વન રીમિડિયલની એક્ઝામ, રીમિડિયલ એક્ઝામ મે બી જોડે જ હશે, જોડે જ હશે, આ બંનેની એક્ઝામ જોડે જ હશે. એટલે તમારે જે પણ સબ્જેક્ટ, ધારી લો કે સેમિસ્ટર ટુના 4 સબ્જેક્ટ છે, ટોટલ 4 સબ્જેક્ટ છે, અને સેમ વનમાં ધારી લો કે કોઈક વિદ્યાર્થી જેના 2 સબ્જેક્ટ છે, તો ટોટલ 6 સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવાની થશે. અને એની એપ્રોક્સી ડેટ છે 6/6/2024, આનાથી સ્ટાર્ટ થઈ શકે છે, આના પછી 4-5 દિવસમાં સ્ટાર્ટ થઈ જશે. ઓકે, અને કારણ કે તમારી 27/6 થી તમારી શું થાય છે ઇન્ટર્નશીપ સ્ટાર્ટ થઈ જાય છે, એટલે એના પહેલાં તો જીટીયુની એક્ઝામ સેમિસ્ટર 1 અને 2ની ફિનિશ થઈ જ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે જે વિદ્યાર્થી મિત્રોના ચેન્જીસ થયા છે કે નથી થયા એને મને કોમેન્ટ કરી આપશો, કેટલા ચેન્જીસ થયા છે, કેટલા ચેન્જીસ નથી થયા. હવે એક્ઝામ ફોર્મ જે બાકી છે એક્ઝામ ફોર્મ ખાસ ભરી લેશો. તૈયારી કરવા માટે સેમિસ્ટર 1ના પણ કોર્સ આપણે ઓલરેડી મૂકેલા છે આપણી એપ્લિકેશન ઉપર, એપ્લિકેશન ઉપર આપણે ઓલરેડી કોર્સ અપલોડ કરેલા છે સેમ 1ના, અને સેમ 2ના પણ આપણે કોર્સ અપલોડ કરેલા છે, જેની લિંક હું વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી આપીશ. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય કે સર સેમ 1નું મટીરિયલ માટે તો તમારે સેમ 2નું જે ગ્રુપમાં તમે જોઈન છો એ જ ગ્રુપમાં તમારે જોઈન રહેવાનું છે, કોઈ એક ગ્રુપમાં તમારે જોઈન થવાનું છે, બધા ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી, કારણ કે બધા જ ગ્રુપમાં આપણે સેમ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. તો સેમિસ્ટર 2નું ગ્રુપ જો તમે જોઈન ના હોય તો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ જશો.
તો એની અંદર તમને સેમિસ્ટર વન નું પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે, સેમિસ્ટર ટુ ની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે, અને આપણે જે ઇન્ટર્નશીપ આવવાની છે એની ઇન્ટર્નશીપ માટેનું આખું ગ્રુપ અલગ બનાવેલું છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જે આઈટી કોમ્પ્યુટરની ઓનલાઈન આપણે ઇન્ટર્નશીપ અહીંયાથી પ્રોવાઈડ કરવાના છે એની પણ લિંક મૂકેલી છે, તો જે આઈટી કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ છે એ પણ જોઈન થઈ શકે છે. એનો વિડીયોસ મૂકેલો છે એ ચેક કરી લેશો, અને આ લિંકના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે સેમ ટુ અને સેમ વન બધા કોર્સ મૂકેલા છે, એ ડાયરેક્ટ તમે એના ઉપર ક્લિક કરશો, પેમેન્ટ કરી દેશો એટલે તરત જ તમારા કોર્સ ઓપન થઈ જશે અને આજથી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. જો તમારે સેમિસ્ટર વનમાં બધા સબ્જેક્ટ ક્લિયર થઈ ગયા હોય તો હવે સેમિસ્ટર ટુની મહેનત કરવાની છે, અને જે વિદ્યાર્થી મિત્રોને સેમિસ્ટર વનની અંદર જો કોઈ સબ્જેક્ટ બાકી રહી ગયો અથવા ચેન્જીસ નથી થયું તે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર વનની પણ એટલી જ મહેનત કરવાની છે, એટલી જ સેમિસ્ટર ટુની કરવાની છે. તો આશા રાખું છું દરેક વસ્તુ એ તમારી ક્લિયર થઈ ગઈ હશે. હવે સેમિસ્ટર જે લોકોનું પાસ થઈ ગયું છે એને તે માર્કશીટ આખી નવી, એ માર્કશીટ હજી આવી નહીં હોય એટલે તમારા માર્કશીટમાં ચેન્જીસ થઈને જ આવશે, એમાં કોઈ જ એટીકેટી કે બ્લોક એવું નહીં આવે, સીધું પાસ જ થઈને આવી જશે. હવે પ્રિન્ટ થશે માર્કશીટો, હવે માર્કશીટો પ્રિન્ટ થશે અને જે સેમિસ્ટર ટુ પછી તરત જ તમને કોલેજમાંથી પ્રોવાઈડ થઈ જશે. ઓકે, તો આશા રાખું છું દરેક ઇન્ફોર્મેશન અહીંયાથી તમને મળી ગઈ હશે. હજી કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો અથવા કોમેન્ટ કરી શકો છો, કોમેન્ટ કરશો હું 100% રિપ્લાય આપીશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રોની દરેક ક્વેરી છે એ સોલ્વ થઈ જાય, અને તૈયારી કરવા માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ આપણે અપલોડ કરી દીધા છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.